સગા ભગવાન આ બધી કાયમાં તમે મને જે કીધું તું કે કોકને ઘેરે જઈ તો આપણો માનસાય ધર્મ છે કે આપણે વિવેક કરવાનો એને પગે લાગાલા જય શ્રી કૃષ્ણ ઈ મારા મગજમાંથી નીકળી ગયું સગા નીકળી કેમ ગયું એ નીકળી ગયું આ જય શ્રી કૃષ્ણ કર લઉં તો હાલે આ જરૂર ચાલે એકવાર ભગવાન એક ફરમાઈશ આવી છે હા હા સાજિંદા મિત્રો ને વિનંતી ભાઈ એક કીર્તન બોલાય જાય પછી તમારી ફરમાઈશ લઈ લો ગોપી નું એક કીર્તન ગોપીઓ એક કીર્તન રજૂ કરી દે પછી એક ફરમાઈશ છે સુંદર મજાની એટલે હું બધું ગોપી ને હાગમતે જય શ્રી કૃષ્ણ કરી લઉં કારણ કે બાપુની હાજરી છે અહીંયા જ્યાં સુધી બાપુ બેઠા ત્યાં સુધી આપણે થોડીક લેવલમાં હાલવું પડશે કારણ કે સંત શિરોમણી ને મને આશીર્વાદ આપ્યા પણ ધરાર મને સલમ પાયો હા મને મને આશીર્વાદ કહેવાય બાપુનો આશીર્વાદ કહેવાય મને નહીં એ આશીર્વાદ કહેવાય કારણ કે સંતો તમને બરકે ને એ તમારા ભાગશાળી કહેવાય અને એમ બધા કહેતા મને નથી સાંભળતું બધા કહેતા કે મંગલનાથ બાપુ જઈને આવીને આમ તતડાવતા ને ગાયરું કાઢતા ને એટલે એનો બેડો પાર થઈ ગયો જેટલા જેટલા એનું ગાયરું ખાધ્યું ને મંગલનાથ બાપુને એ અટાણે પલે ફૂગી ગયા છે ભાઈ કારણ કે સાધુના શબ્દો છે ને એક શબ્દો તમારી ખાલી નજર પડીને આ તો એવા ઓલિયા પુરુષ છે કે એના દર્શનથી પણ આપણો શરીર હા હું તો આશીદરામાં દર નવરાત્રિમાં જાઉં એટલે મને દર્શન થાય ને એની જ કૃપા છે આપણા આવા નાથગુરુની જ કૃપા છે કે અમે આવી કલા પીરી હેગી એટલે દરેકે દરેક ગોપીજનોને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર જય કાળિયા ઠાકર સાજિંદા મિત્રોને વિનંતી કે આવી જાઓ અને તમારે સરસ મજાનું ગોપીજનોનું કીર્તન પૂરું થઈ જાય પછી એક સરસ મજાની ફરમાઈશ છે અમારા મિત્રો એવી સરસ મજાની અમારા મિત્ર મંડળ તરફથી ગોપીજનોનું એક કીર્તન પૂરું થઈ જાય પહેલું કીર્તન સ્ટાર્ટિંગનું ત્યારબાદ મિત્રો તમે અમારા ગોપીજનો પણ જે કંઈ તમારી ફરમાઈશ છે એ રજૂ કરશે તમારે જે સાંભળવું હોય રામાપીરના ભજન સાંભળવા હોય કીર્તન સાંભળવા હોય દુવાસન જે કંઈ સાંભળવું હોય પણ આ રામદેવજી મહારાજનો યજ્ઞ છે લકડંગ નેજાધારીનો યજ્ણ છે જે રણુજાના રાય બાર બીજના ધણી રામદેવજી મહારાજનો આ યજ્ઞ છે મિત્રો એમાં ફૂલ નહીં તો ફૂલની પાખડી તમે આપતા રહેજો કારણ કે એની વાણિયાના વાણ તૈરાતા તો આપણું વાણ નહીં તારી દે રામદેવજી મહારાજ એવી અમારા મિત્રો મંડળ તરફથી 3200 અને 50 રૂપિયા આપી અને ગોપીજનોનું કીર્તન પૂરું થઈ જાય એકવાર જોરદાર તાળીથી વધાવો 3250 રૂપિયા અમારા મિત્રો મંડળ તરફથી આવ્યા છે અને આ ગોપીજનોનું કીર્તન પૂરું થઈ જાય પછી મારે ને અર્જુનભાઈને ગાવાનું છે જસુભાઈનો રાસ ગાવાનો છે એરલો એવો હિરલો ખોવાનો યદુ કુળનો હા પણ આ એક કીર્તન ગોપીજનોનું સ્ટાર્ટિંગનું કીર્તન ગાઈ જાય અને એવી ગોપીજનો રજત બોલાવી દે ત્યારબાદ આપણે તમારી ફરમાઈશને માન આપશો ને રજૂ કરી દે હાલો હાલો સાઉન્ડ હાલો ચેક હાલો સરસ મજાના રામદેવજી મહારાજના સાનિધ્યમાં એમની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજનો અમારો ટિંકર ગામની જગદીશભાઈ આજ દ્વારા આયોજિત કાનગોપીનો કાર્યક્રમ આપને જ્યાં સુધી મોજ આવશે ત્યાં સુધી મોજ કરાવશું ભગવાન કૃષ્ણ કાગળ લખીને તેડાવે છે ત્યારે ગોપીજનો શું કહે છે હે બલીડા આજ તમારી વાણી એ વલોંબતી એ હા હે વાલીડા એ આજ તમારી વાણી એ વલોંબતી એ વળી નવલાખ એ નવલાખ દેનો મારા હે ભેરનહારે હે તું તો ચુંબન લેતો શામળા પણ્યા શરદ પૂનમની જોની રાત્રી અને ચંદ્ર ચંદ્ર ચડ્યો યાર
વાણી આવી સરખે સરખી સાહેલડી ઓરે એ તો જમવા હે વલીડા દોડી દુવારી કામાં જાય જાય માર્ગ લોકો
असाधु चारम भेग मयाला
ગોપીજનો અને ભગવાન કૃષ્ણના રાસમાં તો ભોળિયો નાથ પણ જોડાણા હતા. એ રાસના દર્શન આપની સમક્ષ અમારી મંડળી એક એવી ઝાંખી કરાવે છે, કદાચ અમારો કૃષ્ણ કનૈયો ઓ રાસ રમાડતા હશે. કેવો રાસ? અમારા અર્જુનભાઈ આહિરના સ્વરમાં. ઓ આજ પ્રીતમને પ્રીત મળી જાશે તું જો, આજ પ્રીતમને પ્રીત મળી જાશે તું જો, રાધાને શ્યામ
राधा की मन की पुकार परस्पर स्वरधारायण तन राशनी रसवंती सरगम देखो वहां देखो जहां जोड़ी रंग रीत की ए हर जोड़ श्याम जोड़ जोड़ी रंग प्रीत की वासना प्रसाद नाना गीत की न प्रीत की ए वासना प्रसाद नाना गीत की न प्रीत की
જોતલ ભારય મે વાસરા દાદાની